બટાકામાં આગ ચરતી તેજી વચ્ચે બટાકાના વાવેતરની શરૂઆત થઈ ગઈ છે બિયારણના ઊંચા ભાવ વચ્ચે નવી આશાઓ સાથે ખેડૂતો અત્યારે બટાકાનું વાવેતર કરી રહ્યા છે પરંતુ બિયારણના ઊંચા ભાવને લીધે આ વર્ષે ઓછું વાવેતર થવાની પણ સંભાવના જોવા મળી રહી છે બટાકાના ઉત્પાદનમાં મોખરે રહેતા બનાસકાંડા જિલ્લામાં આ વર્ષે બટાકાના વાવેતરની શરૂઆત થઈ ગઈ છે નવા જોમ અને જુસ્સા સાથે એકવાર ફરી બટાકાનું વાવેતર કરી રહ્યા છે પરંતુ ખેડૂતો માટે મોટી સમસ્યા આ વર્ષે બટાકાના બિયારણમાં ભાવને લઈ સર્જાય છે બિયારણના ભાવો આસમાને હોવાના લીધે બટાકાના વાવેતર પર તેની અસર પડે તો નવાય નહીં ત્યારે મોટા ભાગના ખેડૂતો મોંઘા ભાવે બિયારણ ખરીદી રહ્યા છે અને બિયારણને કાપીને વાવેતર કરવાની શરૂઆત કરી દીધી છે ત્યારે તો પુખરાજ બટાકાનું વાવેતર કરવામાં આવી રહ્યું છે અને આ વાવેતર આગામી સિત્તેર દિવસમાં તૈયાર થઈ જશે એટલે કે ઉત્તરાયણ સુધીમાં નવા બટાકા બજારમાં ઉપલબ્ધ બની રહી છે ડીસામાં બટાકાનું વાવેતર કરતા ભરતજી ઠાકોરે જણાવી રહ્યા છે કે આ વર્ષે બટાકાના જે ભાવો રહ્યા તેવા ભાવો જળવાઈ રહે તો આગામી સમયમાં ખેડૂતોને પાછલા વર્ષોમાં થયેલા નુકસાનની ભરપાઈ થઈ શકે તેમ છે આ સાલ અમે બટાકાની જે સિઝન પ્રમાણે બટાકો વાવાનું ચાલુ કરી દીધું છે પણ બટાકાના ભાવ બહુ આસમાને છે ગઈ ફેરાય તો તેજી આવી હતી એવી ને એવી તેજી આવે તો ખેડૂતોને પાલવે એવું છે ના કે યુપી બંગાળમાં તો કેવું થાય છે કેવું ઉત્પાદન છે એ તો હવે ત્રણ મહિના પછી નવું બટાકું આવશે ત્યારે જ ખબર પડે બટાકાના ભાવો આસમાને છે અને તેની અસર વાવેતર પર પડે તો નવાય નહીં

ત્યાંથી જો પાછળ ભાવ રહે તો જ ખેડૂતોને પોસાય તેમ છે ન કે ખેડૂતો આ વખતે બટાટા બંધ કરી અને રાયડુને રાજગરો વાવા તરફ વળી રહ્યા છે અને બિયારણના આટલા ઊંચા ભાવ કેમ છે તે જાણવા માટે પ્રયાસ કર્યો અને બટાકાના બિયારણનું વાવેતર કરતા વેપારીઓએ સંપર્ક કર્યો ત્યારે વેપારીઓએ જણાવી રહ્યા છે કે પંજાબથી જે બિયારણ આવી રહ્યું છે તે બિયારણ જ ભાવો ખૂબ ઊંચા હોવાના લીધે સ્થાનિક કક્ષાએ બિયારણના ભાવો વધારે છે અમારે ત્યાં અત્યારે પંજાબથી બિયારણ લાવીએ છીએ ને એ મોંઘું આવે છે એના માટે આ સાલમાં વધારે ભાવ હોવાથી અમે અહીંયા બિયારણ મોંઘું વેચીએ છીએ ખેડૂતો આ વર્ષે બટાકાના ભાવો ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયા છે અને બટાકાનું વાવેતર કરતા ખેડૂતો આશા રાખી રહ્યા છે કે બટાકાના આ ભાવો આગામી સમયમાં બટાકાનું ઉત્પાદન થાય ત્યાં સુધી જળવાઈ રહે પરંતુ હવે જોવાનું એ રહ્યું છે કે ઉત્તર પ્રદેશ અને બિહારમાં આ વર્ષે બટાકાનું ઉત્પાદન કેવું રહેશે બનાસકાંઠાની પરંપરા પરંપરાગત ખેતી એટલે બટાકાની ખેતી જે વર્ષોથી બનાસકાંઠામાં વાવેતર કરવામાં આવે છે આ સમયે છેલ્લા પાંચ વર્ષ બાદ તેજી દેખાવા મળી છે હવે આવી જ તેજી આવતા વર્ષે આવે એવી ખેડૂતો ઈચ્છી રહ્યા છે પણ આ વખતે બિયારણ બહુ બહુ જ મોંઘું છે ખેડૂતો આશા રાખી રહ્યા છે કે આવો જ ભાવ જળવાઈ રહે બીકેનીજ માટે ડીસાથી હરેશ ઠાકોર સાથે અતુલ પટેલ